હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસના જે મહત્ત્વના પ્રશ્નો છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ગુર્જરનો છેલ્લો રાજવંશ કયો હતો? ગુર્જરનો છેલ્લો રાજવંશ હતો મિત્રો વાઘેલા સોલંકી વંશ. કયો હતો મિત્રો? વાઘેલા સોલંકી વંશ. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો, કોના સમયમાં ગુજરાતને ગુજરાત કે ગુર્જર પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો? તો વાઘેલા સોલંકી કાળમાં જ મિત્રો. એને પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, આનર્ત જેના નામ પરથી ગુજરાતને આનર્ત પ્રદેશ કહેવાતો હતો તે કોનો પુત્ર હતો? તે કોનો પુત્ર હતો મિત્રો? શરિયાતીનો પુત્ર કોણ હતો? આનર્ત હતો. ચોથો પ્રશ્ન, કયા કાળમાં ગુજરાત આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, આનર્ત પ્રદેશ તરીકે ગુજરાત ક્ષત્રપ કાળમાં ઓળખાતો હતો. ક્યારે ઓળખાતો હતો? ક્ષત્રપ કાળમાં. પાંચમો પ્રશ્ન, મૈત્રક કાળમાં સમગ્ર ગુજરાતને કયા નામે ઓળખવામાં આવતો હતો? જે સમય જતાં દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત રહ્યું હતું. લાટ, જેનો ટોલેમીએ લાટિકા તરીકે ઉપયોગ કરેલો છે. લાટને શું કીધું? ટોલેમીએ લાટિકા કીધું. જે મૈત્રક કાળમાં સમગ્ર ગુજરાતને લાટ તરીકે ઓળખવામાં આવતો હતો. એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન, અતીતનું શક્ય તેટલું પ્રમાણિત વૃત્તાંત એટલે શું કહેવાય? ઇતિહાસ. સાતમો પ્રશ્ન, ઇતિહાસના અભ્યાસ મુજબ એટલે કે મુખ્યત્વે કેટલા ભાગમાં કરવામાં આવે છે? કયા કયા? તો કે ઇતિહાસના અભ્યાસ મુખ્યત્વે ત્રણ ભાગમાં કરવામાં આવે છે, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસ. આઠમો પ્રશ્ન, પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારો મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચ્યું છે? કયા કયા? તો કે પ્રાચીન ઇતિહાસને ઇતિહાસકારોએ ત્રણ ભાગમાં વહેંચ્યું છે. પહેલો છે પ્રાગ ઐતિહાસિક કાળ, બીજું આધ્ય ઐતિહાસિક કાળ અને ત્રીજું ઐતિહાસિક કાળ. નવમો પ્રશ્ન, પ્રાચીન ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કેટલા છે અને કયા કયા? તો કે એને જાણવાના ત્રણ સ્ત્રોતો છે, પુરાતાત્વિક સ્ત્રોતો, સાહિત્યિક સ્ત્રોતો અને વિદેશી યાત્રાઓનું વર્ણન. તો વિદેશીઓ આવ્યા એને શું નામ કીધું એ બધી વાત છે. એના પછી દસમો પ્રશ્ન, ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી મળે છે? તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી મળે છે અને મૌર્યકાળ આવે એટલે આપણને તરત યાદ આવે અશોક. તો મિત્રો અશોક છે એ મૌર્યકાળનો રાજા હતો. તો અશોકના પિતાનું નામ શું હતું એ આપણને ખબર હોવી જોઈએ. અશોકના પિતાનું નામ હતું બિંદુસાર. શું હતું મિત્રો? બિંદુસાર. અને એના પિતા કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આપણને ખબર છે કે એક મોટામાં મોટા અર્થશાસ્ત્રી કૌટિલ્ય જેને કહેવાય, જેનું આપણે બધા ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, એ ચાણક્યનું મૂળ, એ ચાણક્ય છે એ ચણક ઋષિનો છોકરા હતા. એનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. હું મિત્રો છે વિષ્ણુગુપ્ત નામ હતું. અને આપણા ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યાં શરૂ થાય છે? મૌર્યકાળથી જ શરૂ થાય છે. એના પછીનો પ્રશ્ન, અગિયારમો પ્રશ્ન, ઇતિહાસકારોએ પ્રાગ ઐતિહાસિક કાળને કેટલા ભાગમાં વહેંચ્યા છે? કયા કયા? ઇતિહાસકારોએ પ્રાગ ઐતિહાસિક કાળને ત્રણ ભાગમાં વહેંચ્યા છે, પુરાપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. ફરી એકવાર, પ્રાગ ઐતિહાસિક કાળને ત્રણ ભાગમાં વહેંચ્યું છે, પુરા પાષાણ યુગ, મધ્યપાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. બારમો પ્રશ્ન, પુરાતત્વવિદ મુજબ ગુજરાતનો આદ્ય સ્તર કયો છે? પુરાતત્વ મુજબ ગુજરાતનો આદ્ય સ્તર છે ધારવાડ સ્તર. મિત્રો કયો? ધારવાડ સ્તર. તેરમો પ્રશ્ન, જે યુગમાં જીવસૃષ્ટિ જાણવા મળતી નથી તે યુગને શું કહે છે? જે યુગમાં જીવસૃષ્ટિ જાણવા મળતી નથી તે યુગને અજીવમય યુગ કહે છે. કયો યુગ કહે છે? અજીવમય યુગ. ઇતિહાસકારોએ જીવયુગને કેટલા વિભાગમાં વહેંચ્યું છે? ચૌદમો પ્રશ્ન, ઇતિહાસકારોએ જીવયુગને ચાર ભાગમાં વહેંચ્યું છે, પ્રાચીન જીવમય યુગ, મધ્ય જીવમય યુગ, નૂતન જીવમય યુગ અને માનવ જીવમય યુગ. પંદરમો પ્રશ્ન, કયા યુગમાં દક્ષિણ ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા હતા? શું સાથે જોડાયેલા? તે પ્રશ્ન છે, દક્ષિણ ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયા હતા મધ્ય જીવમય યુગમાં. મધ્ય જીવમય યુગમાં દક્ષિણ ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા હતા. સોળમો પ્રશ્ન, દિલ્હી વિભાગ ભૂસ્તર ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? દિલ્હી વિભાગ ભૂસ્તર ગુજરાતમાં દાતા, પાલનપુર અને ઈડનની આસપાસ જોવા મળે છે, એટલે કે બનાસકાંઠાના વિસ્તારની આસપાસ જોવા મળે છે દિલ્હી વિભાગ ભૂસ્તર. સત્તરમો પ્રશ્ન, લાવાથી બનેલો ડેક્કન ડ્રેવ કયા યુગમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો લાવાથી બનેલો ડેક્કન ડ્રેવ છે નૂતન જીવમય યુગમાં અસ્તિત્વમાં આવ્યો હતો. લાવાથી બનેલો ડેક્કન ડ્રેવ નૂતન જીવમય યુગમાં અસ્તિત્વમાં આવ્યો હતો. અઢારમો પ્રશ્ન, કયા યુગમાં
ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છૂટું થયું હતું. જો ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા હતા મધ્ય જીવમય યુગમાં, પણ છૂટું ક્યારે પડ્યું? તો કે છૂટા થયા હતા નૂતન જીવમય યુગની અંદર. નૂતન જીવમય યુગમાં તે લાવાથી બનો ડેક્કન ડ્રેમ છે અસ્તિત્વમાં આવ્યો હતો. તો મિત્રો છૂટું પડે તો જ તે અસ્તિત્વમાં આવે, એટલે ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છૂટું પડી ગયું નૂતન જીવમય યુગમાં, એટલે ડેક્કન ડ્રેમ છે યુગમાં અસ્તિત્વમાં આવ્યો. અને છૂટા પડ્યા ડેક્કન ડ્રેમ અને ભારત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એ છૂટું પડ્યું, ડેક્કન ડ્રેમ અસ્તિત્વમાં આવ્યું નૂતન જીવમય યુગમાં. અને મિત્રો સાથે જોડાયેલા હતા ભારત આફ્રિકા ઓસ્ટ્રેલિયા મધ્ય જીવમય યુગમાં. એના પછીનો પ્રશ્ન મિત્રો 1900, માનવ પૃથ્વી પર જન્મ્યો ત્યાર પછી આશરે કેટલા યુગ થઈ ગયા? તો કે માનવ પૃથ્વી પર જન્મ્યો ત્યાર પછી 7 યુગ થઈ ગયા છે મિત્રો. 20મો પ્રશ્ન, માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના ગુજરાતમાં ક્યાં હિમયુગમાં જોવા મળે છે? તો કે માનવ ઓજારોના જૂનામાં જૂના નમૂના ગુજરાતના બીજા હિમયુગમાં જોવા મળે છે. ગુજરાતમાં આદિમાનવ ક્યાંથી આવ્યો હતો? ગુજરાતમાં આદિમાનવ છે આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હતો. ગુજરાતમાં આદિમાનવ ક્યાંથી આવ્યો હતો? આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હતો. 22મો પ્રશ્ન, માનવી કયા યુગમાં ટીંબાઓમાં વસવાટ કરતો હતો? તો માનવી છે અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં. મિત્રો કયો પ્રશ્ન? અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં માનવી ટીંબામાં વસવાટ કરતો હતો અને આદિમાનવ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હતો. 23મો પ્રશ્ન, લાંબુ મોટું માથું ઉપસેલા ભવા અને નીચલા હોઠ તથા ચીબુ નાક વગેરે લક્ષણો ધરાવતો માનવી કયા યુગમાં હતો? તો કે અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં. અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં માનવી છે એનો દેખાવ લાંબુ મોટું માથું ઉપસેલા ભવા નીચલા હોઠ ચીબુ નાક અંત્ય પ્રાચીન પાષાણ યુગમાં જોવા મળતા હતા માનવી, અને એ જ સમયમાં તે માનવી છે ટીંબામાં વસવાટ કરતો હતો. અંત્ય પ્રાચીન પાષાણ યુગની જ વાત છે મિત્રો. પાષાણ યુગના આદિમાનવના ગુફામાં કયા આલેખો જોવા મળે છે? તો મિત્રો આ ચીફ ઓફિસર 2014નો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પશુ પંખી શું જોવા મળતું? પશુ પંખીના આલેખો જોવા મળતા છે. એના પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ, બીજા પ્રશ્નોની વાત કરીએ. એનો પહેલો પ્રશ્ન જોઈએ, સિંધુ સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સિંધુ સભ્યતાને બીજા હડપ્પી સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુજરાતમાંથી પણ સૌપ્રથમ આપણને ખબર છે તો રંગપુરમાંથી છે 1931માં સિંધુ સભ્યતાનું જે સ્થળ છે એ મળી આવેલું હતું. બીજો પ્રશ્ન, હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલ છે? તો હડપ્પા છે મિત્રો રાવી નદીને કિનારે આવેલું છે. ત્રીજો પ્રશ્ન, પ્રાચીન હડપ્પા નગર ક્યાં આવેલું છે? પ્રાચીન હડપ્પા નગર હાલમાં પાકિસ્તાનના પંજાબના મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે. મિત્રો હવે એવો પ્રશ્ન નહીં પૂછે પ્રાચીન હડપ્પા ક્યાં આવેલું છે, અત્યારે ડાયરેક ગામનું નામ પૂછે છે. મિત્રો પંજાબના મોન્ટેગોમરી ખાસ યાદ રહેવું છે, કયા જિલ્લામાં? મોન્ટેગોમરી જિલ્લામાં આવેલું છે. ચોથો પ્રશ્ન, પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન કોને કર્યું હતું? તો ઉત્ખનન કર્યું હતું દયારામ સાહનીએ. ક્યારે મિત્રો? 1921માં દયારામ સાહનીએ ઉત્ખનન કર્યું હતું. પાંચમો પ્રશ્ન, મોહેજોદડો નગર કોણે શોધ્યું હતું અને ક્યારે? તો કે મોહેજોદડો નગર છે મિત્રો 1922માં રખાલદાસ બેનર્જીએ શોધ્યું હતું. તો મિત્રો હડપ્પા છે એ 1921માં અને મોહેજોદડો ક્યારે? 1922માં. એટલે 21 અને 22 એમ યાદ રાખી શકાય. હડપ્પા ક્યારે? 1921માં અને મોહેજોદડો 1922માં. છઠ્ઠો પ્રશ્ન, વિશિષ્ટ નગર આયોજન અને વ્યવસ્થા માટે જાણીતી સભ્યતા કઈ છે? તો વિશિષ્ટ નગર આયોજન વ્યવસ્થા માટે જાણીતી સભ્યતા હોય તો સિંધુ ખીણની સભ્યતા. એટલે જ કઈ સભ્યતા? હડપ્પી સભ્યતા. બે એક જ છે મિત્રો, નામ અલગ અલગ છે. સાતમો પ્રશ્ન, લોથલ કોણે શોધ્યું હતું ક્યારે? તો લોથલની શોધ છે એસઆર રાવ. શિકારીપુરા રંગનાથ રાવ. મિત્રો આખું નામ પણ આપણને ખબર હોવી જોઈએ, આમાં ભલે લખ્યું એસઆર રાવ પણ આખું નામ શું છે? શિકારીપુરા રંગનાથ રાવે લોથલની શોધ 1954માં કરી હતી મિત્રો. એના પછીનો પ્રશ્ન 8મો, લોથલનો અર્થ થાય છે લાશનો ટેકરો. 9મો પ્રશ્ન, લોથલ ક્યાં આવેલું છે? લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે. તો મિત્રો આ બીએમસી હમણાં એક્ઝામ લેવાની મિત્રો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રશ્ન હતો કે લોથલ છે તે ધોળકા તાલુકામાં આવેલું છે, એ પ્રશ્ન હતો મિત્રો. 10મો પ્રશ્ન, હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ કયું નગર શોધાયું હતું? તો હડપ્પા સભ્યતાનું ગુજરાતમાં સૌપ્રથમ નગર શોધાયું હતું, વાત કરી હતી મિત્રો રંગપુર 1931માં, જેની શોધ છે માધવ સ્વરૂપ કે કરેલી છે. એના પછી વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એટલે કે ગોદી ક્યાં આવેલી છે? ક્યાં આવેલી છે મિત્રો? લોથલમાં આવેલી છે.
बारमो प्रश्न, एसआर रावे क्या स्थल लघु हड़प्पा के मोहनजोदड़ो कहूँ छे? तो कि एसआर रावे से ते गुजरात में लघु मोहनजोदड़ो अथवा लघु हड़प्पा की उपाधि जन आपी है ये स्थल से गुजरात लोथल जी शोध 1954 में थी थी। तेरमो प्रश्न, प्राचीन लोथलवासी शब ने कई दिशा में माथू राखी दफनावता था? तो प्राचीन लोथलवासी है शब ने उत्तर दिशा में राखी दफनावता था। ये तो ठीक है, मित्रों ये खोपरी में जो खोपरी है एना फीट मध्य भाग में एक छिद्र पाड़ता था एवं कहमेलू है। मित्रों 14मो प्रश्न, सिंधु लिपिना केटला चिन्ह लोथल में मिली आया है? तो सिंधु लिपिना 95 चिन्हों लोथल में मिली आएगा है। 15मो प्रश्न, प्राचीन रंगपुर कई नदी किनारे आएल है? तो प्राचीन रंगपुर से भादर नदी ने किनारे आएलू है। मित्रों एम पण याद रखो भूगोल प्रश्न है गुजरातनी सौथी गुजरातनी ठीक है पण सौराष्ट्रनी सौराष्ट्रनी सौथी लांबा में लांबी नदी हो तो ये कई है? भादर नदी है। कई है मित्रों? भादर। 16मो प्रश्न, भादर नदी ना कांठे क्या बे प्राचीन नगरों वसेला है? भादर नदी ना कांठे रंगपुर ने रोजली एटले रोजली एटले जून नाम है श्रीनाथगढ़। क्यों है? श्रीनाथगढ़ से भादर नदी ना कांठे वसेला है। रोजली उर्फे श्रीनाथगढ़ क्या समयगाळा दरमियान वस्यू अने क्यारे तेनो अंत आव्यो हतो? तो रोजली है ईस्वीसन पूर्वे 1900 में है वस्यू हतुं अने एनो अंत ईस्वीसन 1600 आव्यो हतो। 18मो प्रश्न, सिंधु एटले के सिंधु सभ्यता भारतनुं सौथी पश्चिमनुं स्थल क्युं छे? सिंधु सभ्यता भारतनुं सौथी पश्चिमनुं स्थल छे देसलपुर जे कच्छनी अंदर आवेलुं छे। 19मो प्रश्न, सिंधु सभ्यता सौथी प्राचीन सौथी सुव्यवस्थित सौथी सुंदर अने सौथी मोटुं नगर क्युं गणाय छे? धोळावीरा। क्युं गणाय छे मित्रों? धोळावीरा। धोळावीरा छे मित्रों क्यां आवेलुं छे पण आपणने खबर होवी जोईए। धोळावीरा छे कच्छ जिल्लानी अंदर आवेलुं छे कच्छना भचाउ तालुकाना खदीर बेटमां आवेलुं छे। क्यां आवेलुं छे? कच्छना भचाउ तालुकाना खदीर बेट में आवेलू है। एना पछी मित्रों धोळावीरा ने स्थानिक लोग क्या नाम से ओळखे छे? धोळावीरा ने स्थानिक लोग कोटड़ा तरीके ओळखे छे। मित्रों क्या तरीके ओळखे छे? कोटड़ा तरीके ओळखे छे। 21मो, धोळावीरा क्या आवेलू छे? कच्छना भचाउ तालुकाना खदीर बेट में छे, वात थई गई मित्रों। 22मो प्रश्न, विश्वनु प्राचीन अक्षरमाला में स्थान पामेल सिंधु लिपिना 10 मोटा अक्षरो क्यांथी मळी आव्या छे? એટલે ટૂંકમાં 10 અક્ષરનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવેલું છે મિત્રો? તો પ્રાચીન 10 અક્ષરનું જૂનામાં જૂનું સાઇન બોર્ડ છે એ ધોળાવીરામાંથી મળી આવેલું છે। 23મો પ્રશ્ન, ધોળાવીરાની સૌ પ્રથમ શોધ કોણે કરી હતી? ધોળાવીરાની સૌ પ્રથમ શોધ 1667 અને 68 આજુબાજુ જેપી જો જગત પ્રકાશ જોશીએ કરી હતી। કોણે કરી હતી? જગત પ્રકાશ જોશીએ કરી હતી। કોની શોધ? ધોળાવીરાની। એના પછીની વાત કરીએ મિત્રો, गुजरात में प्राचीन लोहयुगनो प्रारंभ क्यारथी थयो हतो? गुजरात में प्राचीन लोहयुगनो प्रारंभ ईस्वीसन पूर्वे 2000 में थयो हतो। पौराणिक अनुश्रुति मुजब आनर्थ कोण हता? पौराणिक अनुश्रुति मुजब आनर्थ से मनुना पुत्र अने सर्यातीनो पुत्र हतो। एना पछी 26मो प्रश्न, आनर्थ प्रदेश की राजधानी कई हती? आनर्थ प्रदेश की राजधानी हालनी द्वारका अने जेनुं जूनुं नाम छे पौराणिक नाम कुशेस्थळी हतुं। कयुं हतुं? कुशेस्थळी। અનુશ્રુતિ મુજબ ભાર્ગવોની ભૂમિ કઈ ગણાય છે? 27મો પ્રશ્ન, અનુશ્રુતિ મુજબ ભાર્ગવોની ભૂમિ ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ ગણાય છે। 28મો પ્રશ્ન, જૈવ અનુશ્રુતિઓ મુજબ નૈમિનાથ કેટલામાં તીર્થકર હતા? જૈન અનુશ્રુતિ મુજબ નૈમિનાથ છે મિત્રો 22માં તીર્થકર હતા। અને મિત્રો પ્રશ્ન પૂછાય ગયેલો મને યાદ આવ્યો એટલે કહી દો મિત્રો, હઠીસિંહના દેરા આવેલા છે અમદાવાદની અંદર, હઠીસિંહના દેરા એની અંદર કોની પ્રતિમા છે? તો એ 15માં તીર્થકર ધર્મનાથની પ્રતિમા છે। ઓકે, એના પછી 29મો પ્રશ્ન, યાદવોના અગ્રણી નેતા કોણ હતા? તો કે યાદવોના અગ્રણી નેતા કોણ હતા? શ્રી કૃષ્ણ હતા। લાસ્ટ પ્રશ્ન છેલ્લો, યાદવોનો અંત ક્યાં અને કઈ રીતે થયો? આ યાદવ સ્થળીનું વર્ણન ક્યાં ગ્રંથમાં છે? તો પ્રભાસ પાટણમાં એકબીજા સાથે અંદર અંદર લડાઈ કરીને જે યુદ્ધમાં છે એમાં જ તે એનું પતન થયું હતું અને આનું વર્ણન છે મહાભારતની અંદર જોવા મળે છે। જે પ્રશ્ન જીપીએસસી વર્ગ 1ની અંદર 2014માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। જો મિત્રો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે। થેન્ક યુ।